धारे तो पतन करी सकेश, अने स्त्री धारे उत्थान करी सकेश। रहने मीनु उत्थान कोने करावे? राजू तमे जोजो संसार नी अंदर पण फाटी गयेला कपड़ा नु रफू करवानी ताकत कोना मां छे? स्त्री मां छे। फाटी गयेला चारित्र ने एवी रीतना सांधी आपे आ स्त्री, खबर न पड़े क्या चारित्र नु चीथरू फाटी गयु हतु। स्त्री नी ताकत पण वर्तमान काल माटे कही शकाय ये उत्थान मां जेटली निमित्त नथी बनती, कदाच पतन मां निमित्त बनती हशे। आ देश में अत्यारे चारे बाजू रैप रैप रैप, निर्भया ने पीड़िता नी जे वातो चाली एमां रैप करनारा रैपिस्टो ने जेटला वखोड़वामां आव्या, क्यारेक विचार आवे छे कोई स्त्री नो रोल नहीं होय? एना बेढंगा कपड़ा परदेशीओ ना पहेरे एवा कपड़ा हवे घर में पहेराय छे। सगो दीकरो बाजू में सगो बाप बेसी न सके एवा कपड़ा पहेरी सगी दीकरी अने बाप सीरियल जोता होय, क्यारे केम थाय छे के बाप नो वैराग्य कई रीते टकी सकतो? स्त्री निमित्त छे, ए धारे तो ऊपर रही जाए। पूज्य पाद चंद्रशेखर महाराज बहु सरस वात कहता था, स्त्री ना माथे सात बेड़ा, जिन शासन ना सात क्षेत्र ए सात बेड़ा छे, जो सातमू बेड़ू मजबूत स्त्री श्राविका, ऊपर ना छ बेड़ा मजबूत। सातमू बेड़ू जो हली जाए तो छे छ बेड़ा हली जाए। जे घर नी श्राविका मजबूत ए घर नो श्रावक मजबूत, ए श्रावको मजबूत ए गाम मा आवनारा साधु ने साध्वी ने मजबूत थया वगर न रहे, और ए साधुओ मजबूत थाय शास्त्रो नो अध्ययन करे, अवगाहन करे, स्वाध्याय करे, एटले शास्त्रो मजबूत थाय, अने शास्त्रो ना आधारे जिनालयो अने जिन बिंबो ए पण बराबर रीते पूजाय। साते क्षेत्र ने संभाळवानी તાકાત કોઈના માથે હોય સાતમા બેડાના માથે છે। સાતમું બેડું મજબૂત છ બેડા મજબૂત, સાતમું ઢીલું છ મજબૂત હોય તો પણ ઢીલા પડી જાય। નાગીલાએ ચારિત્ર લીધું, ભવદેવે પ્રાયશ્ચિત કર્યું, આરાધના કરી દેવલોકમાં ગયો। દેવલોકમાંથી બીજા ભવની અંદર મહાવિદેહમાં જન્મ થયો, એનું નામ પડ્યું શિવકુમાર। મોટા ભાઈ ભવદત્ત ફરીથી ભેગા થયા, જાતિસ્મરણ જ્ઞાન થયું, ભૂતકાળ યાદ આવ્યું, લગ્ન થઈ ગયા છે, પત્ની છે, પરિવાર છે, છતાં મા બાપને જઈને કહે છે મારે હવે સંસારમાં નથી રહેવું। પણ મા બાપને શિવકુમાર ઉપર અથાગ પ્રેમ છે, નહીં બેટા દીક્ષા તો નહીં જ આપીએ, ઘરે રહીને જેટલી આરાધના કરવી હોય એટલી કર। તમારો પણ આ જ જવાબ હોય છે ને, તમને જેના પર વધારે રાગ હોય એટલે તમે છેલ્લે શું કહો? હું દીક્ષા તો નહીં આપું, ઘરે રહીને તારે જેટલી આરાધના। હવે હું તમને પૂછું છું, તમે ઘરે રહીને કેટલી આરાધના કરો છો? ઓપરેશન ઘરે થાય કે હોસ્પિટલમાં થાય? જલ્દી આઈસીયુ ઘરે મળે કે હોસ્પિટલમાં મળે? જલ્દી ઓપરેશન કરાવવા માટે તમે રેડી હોસ્પિટલમાં જવા માટે? અનંત કાળના ઓપરેશન કરાવવું હોય તો એ સંસારમાં નહીં થાય, સંસારનો ત્યાગ કરી સાધુ જીવનમાં થઈ શકે। પણ શિવકુમારને રજા નથી મળતી। સાંભળો, આ શિવકુમારે અભિગ્રહ લીધો, છઠ્ઠના પારણે આંબેલ કરીશ। ભવદેવના ભીતરમાં પડેલો વૈરાગ્યનો બીજ અંકુરો બનીને ફાટ્યો છે। તમે દીક્ષા નહીં આપો તો કાંઈ વાંધો નહીં, ભાગીને નહીં લઉં, પણ ઘરે રહીશ ત્યાં સુધી છઠ્ઠના પારણે આંબેલ। અને છઠ્ઠના પારણે આંબેલ કરી રહ્યા છે, મિત્ર આવ્યો, વંદન કરે છે, ઈચ્છામી ક્ષમાસમણો, ભલા માણસ વંદન શેનો કરે છે? શ્રાવક છું તો દ્રવ્યથી શ્રાવક છે, ભાવથી સાધુ છું તો પણ વંદન ના કરાય। અને એને સમજાવે છે, પારણું કર નહી, આ ભૂમાં તો પારણું નહીં, આ ભૂમાં પારણું તો આ મળશે તો જિંદગી સુધી ચારિત્ર નથી મળ્યું। ગયા ભૂમાં વ્યવહારથી ચારિત્ર મળ્યું, આ ભૂમાં નિશ્ચયથી નહીં વ્યવહારથી નહીં। અને શિવકુમાર ત્યાંથી પાંચમા દેવલોકમાં ગયા, વિદ્યુન્માલી દેવ થયા, પેલા ભૂમાં વૈરાગ્યની તળેટી આવ્યા। શિવકુમારના ભાવની અંદર વૈરાગ્યના પર્વતના મધ્ય ભાગે એટલે હિંગળાજના હડે આવ્યા છે।